હું કુમાર ચંદ્રકાંત ભટ્ટ વ્યવસાય ફેબ્રિકેટર એન્જિનિયર હતો હવે સમાજ મને લેખક વક્તા તરીકે ઓળખે છે આપણા વેદોમાં કહેવામાં આવ્યું છે સૌનું ભલું થજો મારા એકલાનું જ નહીં સૌનું ભલું થજો આ વિભાવનાને પંકજભાઈએ ઉદારતાથી નિપુણતાથી નિભાવી જાણી છે કવિ કહે છે દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે સુખી જો સમજે પૂરું દુઃખ વિશ્વમાં ના ટકે સુખી સંપન્ન પંકજભાઈ ગરીબોના દુઃખો દૂર કરવા માટે અગ્રેસર રહ્યા છે એમની પાસે ચિંતાના અશ્રુઓ સારતા જે માણસો વ્યક્તિઓ આવે છે કે સંસ્થા આવે છે તેઓ હસ્ત્રાશ્રુ સાથે પરત ફરે છે આ એમની બહુ મોટી ઉપલબ્ધિ છે સ્વભાવે સરળ રમૂજી એવા પંકજભાઈ ખૂબ જ ગંભીર અને ગહન વાત પણ ખૂબ સારસતાથી સરળતાથી વ્યક્ત કરે છે એમની દરેક વાતોમાં એક પ્રકારની રમૂજ હોય છે પંકજભાઈ અસલ છૂટતી ખરા ગુજરાતી પણ ખરા પણ તેઓ આદર્શ પ્રબુદ્ધ સંવેદનશીલ ભારતીય જન છે ભારતીય સંસ્કૃતિના બધા જ સંસ્કારો એમણે પચાવ્યા છે નિભાવ્યા છે ઉજાગર કર્યા છે આવા પંકજભાઈના ગ્રંથ કમલપંખના સંપાદકમાં સહયોગ આપવાનું સદભાગ્ય મને સાંપડ્યું એને હું મારું અહોભાગ્ય સમજુ છું આ સમયગાળા દરમિયાન પંકજભાઈને અવરનવર મળવાનું થતું ત્યારે એમની સાથોની વાતોમાં શરૂ થયેલી વાત ક્યાંની ક્યાં પહોંચી જતી અને એમાંથી એટલા બધા ચિંતનો અભિવ્યક્ત થતા કે તાજુબ થઈ જવાતું ક્યારેક લાગતું કે આ પંકજભાઈ તો મોટા ફિલસુફ છે આવા સુરતનું ગુજરાતનું અને આપણા રાષ્ટ્રનું અણમોલ ઘરેણું રમતવીર પંકજભાઈને પ્રભુ દીર્ઘાય તંદુરસ્ત દીર્ઘાયુ બક્ષે Eu o Prato